ગુજરાત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ મુકેશ બળવંતરાય મેરાય આજે આપણે ધોરણ દસ વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર બે બહુપદીઓ વિશે શીખીશું આ પ્રકરણની અંદર બોર્ડની પરીક્ષામાં કુલ છ ગુણનો પૂછાય છે જે એનસીઆરટીના નવા માળખા મુજબ બોર્ડની પરીક્ષાનું પ્રશ્નપત્ર એંસી ગુણનું છે અને એની અંદર આ પ્રકરણનું વેઇટેજ છ ગુણનું છે આ છ ગુણનું કેવી રીતે વિભાજન થાય છે એ પણ આપણે આ પ્રકરણ જેમ જેમ શીખતા જઈશું તેમ તેમ એ સમજતા જઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે બહુપદીમાં આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ જે બહુપદી છે તો તમે જાણતા હશો રોલર કોસ્ટરની રાઈડનો આકાર નક્કી કરવા માટે ગણિતની કઈ અભિવ્યક્તિનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે ઘણી જગ્યાએ જોયું હશે તમે રાઈડનો આનંદ માણો છો તો આ રાઈડનો જે વક્રો જે છે એ વક્રોમાં આ બહુપદીનો ઉપયોગ થાય છે તો આ પ્રશ્નોનો જવાબ છે બહુપદીઓ રોલર કોસ્ટરના વક્રને ગ્રાફ કરવા માટે એન્જિનિયરો બહુપદીનો ઉપયોગ કરે છે કારણ કે વિવિધ પ્રકારના વળાકોનું વર્ણન કરવા માટે બહુપદીનો ઉપયોગ કરવામાં આવે છે લોકો વાસ્તવિક ગ્રાફમાં વણાંકોને ગ્રાફ કરવા માટે તેનો ઉપયોગ કરે છે ઉદાહરણ તરીકે રોલર કોસ્ટર ડિઝાઇનર્સ બહુપદીનો ઉપયોગ તેમની સવારીમાં વણાકોને વર્ણવવા માટે કરી શકે છે વિદ્યાર્થી મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે બહુપદીઓના બીજા ઘણા ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે કારકિર્દીના વ્યવસાયિકો દૈનિક ધોરણે બહુપદીઓના ઉપયોગ દ્વારા જટિલ ગણતરીઓ કરે છે જેમ કે અર્થશાસ્ત્રીઓ આર્થિક વિકાસ પદ્ધતિઓનું મોડેલ કરવા માટે બહુપદીઓનો ઉપયોગ કરે છે મોડેલિંગ અથવા ફિઝિક્સ માટે પોલિનોમિયસ પોલિનોમિયલ્સનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓમાં મોડેલ કરવા માટે પણ થઈ શકે છે સિવિલ એન્જિનિયર પોલીનોમિયસનો ઉપયોગ રસ્તા ઇમારતો અને અન્ય માળખાને ડિઝાઇન કરવા માટે કરશે ટ્રાફિકના પેટર્નનું વર્ણન અને આગાહી કરવા માટે પોલિનોમ્યુઅલ્સ પણ એક આવશ્યક સાધન છે જેથી ટ્રાફિક લાઇટ જેવા યોગ્ય ટ્રાફિક નિયંત્રણ પગલાં લાગુ થઈ શકે છે બીજો ઉપયોગ છે શેર બજારમાં જેમ કે ભાવ સમયાંતરે બદલાશે તે જોવા માટે વેપારીઓ પોલિનોમ્યુઅલ્સ મોડેલનો ઉપયોગ બજારોમાં પણ કરે છે જેમ કે સારા ભાવના ભાવમાં વધારો કેવી રીતે થશે અને તેના વેચાણને કેવી રીતે અસર કરશે તે માટે બહુપદીઓનો ઉપયોગ કરે છે ભૌતિકશાસ્ત્રમાં ગતિના વર્ણન ઉર્જા જળટા અને વોલ્ટેજના તફાવત વગેરેને વ્યક્ત કરવા માટે બહુપદીઓનો ઉપયોગ કરે છે હાલ ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને મેચ રમાઈ રહી છે તો તમે જ્યારે ક્રિકેટની મેચ રમાઈ રહી હોય ત્યારે તમે બેટ્સમેન અને બોલર દ્વારા જે બોલ ફેંકવામાં આવે છે તો જ્યારે રિપ્લેમાં તમને એની ડિઝાઇન બતાવવામાં આવે છે કે બોલ કેવી રીતે ફેંકવામાં આવે છે અને કયા એંગલ પર એ જાય છે તો તમે નીચેની આકૃતિ જોશો એ દડાને જ્યારે બેટ્સમેન ફટકારે છે ત્યારે એનો આકાર અને જ્યારે બોલર દડાને ફેંકે છે ત્યારે તો વર્લ્ડ કપમાં જે મેચ રમાય છે એમાં બેટ્સમેન દ્વારા બોલરને ફટકારતા તે સિક્સ વખતે મહત્તમ કેટલી ઊંચાઈએ પહોંચે છે ક્યાં પડશે તે માટેનો બોલનો ગતિપથ પરવલય આકાર માટે બહુપદીઓનો ઉપયોગ થાય છે જ્યાં જ્યાં વક્રની વાત આવે છે ત્યાં ત્યાં આ બહુપદીનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ નવમાં એક ચલ બહુપદી અને તેના ઘાતનો અભ્યાસ કર્યો છે તો બહુપદીની ગત કોને કહેવાય એના વિશે આપણે જોઈશું બહુપદીની ઘાત જો પી ઓફ એક્સ ચલ એક્સમાં બહુપદી હોય તો પી ઓફ એક્સમાં એક્સના મહત્તમ ઘાતાંકને બહુપદી પી ઓફ એક્સની ઘાત કહે છે બહુપદીને દર્શાવવા માટે જુદા જુદા સંકેતોનો ઉપયોગ થાય છે એમાં પી ઓફ એક્સ પોલીનોમિયલ એનું અંગ્રેજી નામ છે તો પોલીનોમિયલ્સ પરથી એનો પી કેપિટલ લેટર જે છે એના પરથી આપણે પી એક્સ વડે બહુપદીને દર્શાવીએ છીએ બીજા પણ ઘણા બધા સંકેતો છે ક્યુ એક્સ છે આર ઓફ એક્સ છે એસઓફ એક્સ છે એફ એક્સ છે પછી જીઓફ એક્સ જુદા જુદા સંકેતોનો બહુપદીને દર્શાવવા માટે ઉપયોગ થાય છે તો મોટેભાગે જે સામાન્ય સંકેત છે એ પી ઓફ એક્સ દ્વારા આપણે બહુપદીને દર્શાવી શકીએ છીએ દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વધતા ટુ એક્સ વધતા એક એ ચલ એક્સમાં બે ઘાતવાળી બહુપદી આ બહુપદીની અંદર એક્સનો મહત્તમ ઘાતાંક બે છે તો દ્વિઘાત બહુપદી એને કહેવાય છે બીજું એક ઉદાહરણ જુઓ એમાં ચલ એક્સના બદલે વાય આપેલો છે તો પી ઓફ વાય બરાબર બે વાયનો ત્રણ ઘાત વત્તા વાયનો વર્ગ ઓછા ત્રણ વાય વત્તા ચાર તો આખી બહુપદી ચલ વયમાં આપેલી છે ઉપરની બહુપદીમાં ચલ એક્સ છે ચલ તરીકે આપણે એક્સ લઈ શકીએ વાય લઈ શકીએ ટી લઈ શકીએ એસ લઈ શકીએ કોઈ પણ આલ્ફાબેટને આપણે ચલ તરીકે ઉપયોગ કરી શકાય છે તો ચલને જ્યારે પણ દર્શાવવાનો હોય છે ત્યારે સ્મોલ લેટરની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો બીજી જે બહુપદી જે છે એ ચલ વયમાં એનો મહત્તમ ઘાતાંક ત્રણ છે વાયુનો જે મહત્તમ ઘાતાંક જે છે અને આ જે પદ જે છે બે વાયુનો ત્રણ ઘાત તો અહીંયા આ પદને આપણે અગ્રપદ કહીએ છીએ અને એમાં જે ચલ વાય છે એનો મહત્તમ ઘાતાંક ત્રણ હોવાથી આ બહુપદી ચલ વાયમાં ત્રણ ઘાતવાળી બહુપદી છે અને ત્રિઘાત બહુપદી પણ આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો બહુપદીમાં ચલનો ઘાતાંક પૂર્ણાંક એટલે ઋણ ન હોય તેવો પૂર્ણાંક હોય છે તો જ આપણે એને બહુપદી તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ એક ઉદાહરણ જુઓ પી ઓફ એક્સ બરાબર એક્સનો ઓછા બે બે એક્સ એક તો આ બહુપદીમાં ચલ એક્સનો ઘાત ઓછા બે હોવાથી બહુપદી નથી આ પદાવલી છે એમાં એક્સનો ઘાતાંક અહીંયા માઇનસ ટુ છે પ્લસ ટુ એક્સ એમાં એક્સનો ઘાતાંક એક છે વધતા એક તો જ્યારે પણ બહુપદીનો ઘાતાંક ઋણપૂર્ણાંકમાં આવશે તો એ બહુપદી નથી એટલે બ બહુપદીમાં ચલનો ઘાતાંક અનઋણપૂર્ણાંક એટલે કે ઋણ ન હોય તેવો પૂર્ણાંક હોવો જોઈએ તો જ આપણે બહુપદીને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો બહુપદીના પ્રકારો વિશે વાત કરીએ તો બહુપદીના જે પ્રકારો છે એમાં અવ્યાખ્યાયિત ઘાત બહુપદી તો એનું ઉદાહરણ છે પી ઓફ એક્સ બરાબર ઝીરો જે શૂન્ય બહુપદી છે તેને ગત નથી તો શૂન્ય બહુપદી જે છે એમાં તમે પી ઓફ એક્સ બરાબર શૂન્ય તો પી ઓફ એક્સનું જે મૂલ્ય છે એ શૂન્ય છે એમાં કોઈ પણ ચલ આપેલો નથી જો આપણે ચલ એક્સ લખવું હોય તો આપણે એમ લખી શકીએ શૂન્ય એક્સનો ઝીરો ઘાત એક્સનો શૂન્ય ઘાથ થશે એટલે એને શૂન્ય બહુપદી કહેવાય છે અને તેને ઘાત નથી તમે અહીંયા જોઈ શકો છો પી ઓફ એક્સ બરાબર ઝીરો ઝીરો એટલે પછી ચલ લખીએ તો પણ એનો કોઈ ઉલ્લેખ નથી કે એનો શૂન્યઘાત જ થઈ જાય છે કારણ કે પી ઓફ એક્સ બરાબર ઝીરો એટલે શૂન્ય હોય એટલે એની સાથે કોઈપણ સંખ્યા ગુણાકારમાં તમે મૂકવા જાઓ એક્સનો ઝીરો ઘાત પણ તમે મૂકશો તો પણ આ બહુપદીનું મૂલ્ય શૂન્ય છે અને શૂન્ય જ છે એટલે એને કોઈ ઘાત અસ્તિત્વ ધરાવતો નથી એટલે એને ઘાત જ નથી બીજી બહુપદી જે છે એનો પ્રકાર છે શૂન્ય ઘાત બહુપદી તો પી ઓફ એક્સ બરાબર પાંચ છે જે અચળ બહુપદી છે હવે અચળ બહુપદી છે જો એની સાથે આપણે ચલ લખવો હોય તો એક્સનો શૂન્ય ઘાત લખી શકાય એટલે એનો ઘાત શૂન્ય છે માટે આપણે એને શૂન્ય ઘાત બહુપદી તરીકે ઓળખી શકીએ જ્યારે પી ઓફ એક્સ બરાબર શૂન્ય છે તો શૂન્ય હોવાથી એની સાથે કોઈ પણ ચલ લખવાનો એનો કોઈ અર્થ જ નથી રહેતો કારણ કે બહુપદીનું મૂલ્ય શૂન્ય છે એટલે એને અવ્યાખ્યાયિત ઘાત બહુપદી કહેવામાં આવે છે ત્રીજો પ્રકાર જે છે સુરેખ બહુપદી પી ઓફ એક્સ બરાબર બે એક્સ વધતા ત્રણ તો અહીંયા તમે જોઈ શકશો કે ટુ એક્સ પ્લસ થ્રી તો એક્સનો ઘાતાંક અહીંયા એક છે અને ચલ એક્સનો ઘાતાંક એક હોવાથી એને સુરેખ બહુપદી કહેવામાં આવે છે ચોથો પ્રકાર છે દ્વિઘાત બહુપદી તો પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વધતા બે એક્સ વધતા એકમાં ચલ એક્સનો ઘાતાંક બે છે તો તમે જોઈ શકશો કે આખી બહુપદીમાં ચલ એક્સનો મહત્તમ ઘાતાંક બે છે એટલે આપણે એને દ્વિઘાત બહુપદી તરીકે ઓળખીએ છીએ પાંચમો પ્રકાર જે છે ત્રિઘાત બહુપદી તો પી ઓફ વાય બરાબર બે વાયનો ત્રણ ઘાત વત્તા વાયનો વર્ગ ઓછા ત્રણ વાય વત્તા ચાર તો આ બહુપદીમાં જે ચલ વાય છે એનો મહત્તમ ઘાતાંક ત્રણ છે એટલે વાયનો ત્રણ ઘાત હોવાથી એને ત્રિઘાત બહુપદી તરીકે આપણે ઓળખીએ છીએ બીજા પણ એના પ્રકારો છે કે ચતુર્થઘાત બહુપદી કોઈ બહુપદી તમને આપી હોય એમાં કોઈ પણ ચલ આપેલો એક્સ હોઈ શકે વાય હોઈ શકે ટી હોઈ શકે જો એનો મહત્તમ ઘાત ચાર હોય તેને ચતુર્થઘાત બહુપદી કહેવાય છે કોઈ બહુપદીમાં ચલ એક્સનો ઘાત અથવા તો વાયનો ઘાથ પાંચ હોય તો એને પાંચ ઘાત બહુપદી જેમ જેમ ઘાત બદલાતા જશે તેમ તેમ બહુપદીના પ્રકારો આગળ વધતા જશે વિદ્યાર્થી મિત્રો આપણે જે ધોરણ દસમાં બહુપદીના પ્રકરણમાં અભ્યાસ કરવાના છે એમાં જે બહુપદી આવે છે એના પ્રકારમાં આટલી બહુપદી વિશે આપણે વાત કરીશું બહુપદીના પ્રકારો તો એક પ્રવૃત્તિ છે તમારા માટે વર્ગીકરણ કરો નીચે આપેલ બહુપદીઓને તેના ઘાતના આધારે વર્ગીકૃત કરો તમને એકથી દસ ઉદાહરણો તમને આપવામાં આવેલા છે હવે તમારે ઓળખવાની છે કે આ બહુપદીનો પ્રકાર કયો છે તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ પહેલાં ઉદાહરણની અંદર વર્ગમૂળમાં એક્સનો વર્ક છે પછી ઓછા છના છેદમાં સાત એક્સનો વર્ગ વર્ગમૂળમાં પાંચ એક્સ ઓછા સાત હવે આ બહુપદીમાં એક્સનો વર્ગ છે હવે વર્ગમૂળની અંદર એક્સનો વર્ગ છે એટલે એક્સના વર્ગનો એક દૃત્યાંશ ઘાત થશે અને ગતાંકના નિયમો પ્રમાણે બે ગુણ્યા એક દૃત્યાંશ કરશો તો આ પદ જે છે એમાં એક્સનો ગાતાંક એક આવશે અને ત્યાર પછી તમે જોશો તો છના છેદમાં સાત છે બીજું પદ છે અને એમાં એક્સનો વર્ગ છે અહીંયા એક્સનો એક ઘાત છે અને પછી અચળ પદ છે તો તમે અહીંયા જોઈ શકશો કે સાદુરૂપ આપીએ તો આ પ્રથમ પદ અને ત્રીજા પદનું સાદુરૂપ તમે આપી શકો છો એમાંથી એક્સ વર્ગમૂળમાં એક્સનો વર્ગ છે એનું સાદુરૂપ તમે આપશો એટલે તમને અહીંયાથી એક્સ મળશે અને આમાં પણ એક્સ છે અને બહુપદીનો મહત્તમ ગતાંક એક્સનો વર્ગ હોવાથી એ દ્વિઘાત બહુપદી થશે બીજું ઉદાહરણ જુઓ સત્તરના છેદમાં બે એક્સ ઓછા પંદરના છેદમાં ચાર તો આ સત્તરના છેદમાં બે અચળ સંખ્યા છે પંદરના છેદમાં ચાર અચળ સંખ્યા છે તમારે અહીંયા ચલને જોવાનું છે ચલ એક્સનો ઘાતાંક એક હોવાથી એ સુરેખ બહુપદી છે નંબર ત્રણ એમાં પાંચ એક્સ ઓછા સાતના છેદમાં પાંચ તો આ બહુપદીમાં પણ ચલ એક્સનો ઘાતાંક એક છે માટે એ સુરેખ બહુપદી થશે ચોથું ઉદાહરણ જુઓ છ એક્સનો ત્રણ ઘાત ઓછા પાંચ એક્સનો ત્રણ ઘાત ઓછા ત્રણ એક્સ વત્તા એક તો તમે આ બહુપદીની અંદર જોશો તો અહીંયા તમને આપેલું છે છ એક્સનો ત્રણ ઘાત ઓછા પાંચ એક્સનો ત્રણ ઘાત તો આ બંને વચ્ચે બાદ બાકી થશે કે કે ચલનો ઘાતાંક બંનેમાં સરખો છે તો છમાંથી પાંચ વાત કરશો એટલે તમને મળશે એક્સનો ત્રણ ઘાત અને બહુપદી મળશે એક્સનો ત્રણ ઘાત ઓછા ત્રણ એક્સ વધતા એક તો આ બહુપદીમાં એક્સનો મહત્તમ ઘાતાંક ત્રણ છે એટલે એ ત્રિઘાત બહુપદી છે ઉદાહરણ નંબર પાંચ જોઈએ તેમના તમને આપેલું છે ઘનમૂળ પંદરનું ઘનમૂળ છે હવે તમે પંદરનું ઘનમૂળ કરશો તો આ જે સંખ્યા છે એ અચળ છે અને આપણે જોઈ ગયા બહુપદીના પ્રકારોની અંદર કે એમાં જ્યારે અચળ હોય છે પી ઓફ એક્સ બરાબર પાંચ તો એનો બહુપદીનો ઘાત નથી એટલે શૂન્ય ઘાત બહુપદી આપણે કહીએ છીએ તો તે જ પ્રમાણે ઉદાહરણ નંબર પાંચમાં પણ પંદરનું ઘનમૂળ છે અને અચળ સંખ્યા મળશે એ શૂન્યઘાત બહુપદી છે નંબર છ નવ એક્સનો વર્ગ ઓછા બાર એક્સ વત્તા ચાર આ બહુપદીમાં ચલ એક્સનો મહત્તમ ઘાતાંક બે હોવાથી દ્વિઘાત બહુપદી થશે ઉદાહરણ નંબર સાત શૂન્ય આપેલું છે તમે જોઈ શકો છો શૂન્ય છે બહુપદીનું મૂલ્ય જે અહીંયા શૂન્ય તમને મળે છે તો અવ્યાખ્યાયિત બહુપદી છે એના પ્રકારમાં તમે જોઈ ગયા કે અવ્યાખ્યાયિત ઘાત બહુપદી એમાં પી ઓફ એક્સ બરાબર શૂન્ય જે શૂન્ય બહુપદી છે એને ઘાત નથી એટલે અવ્યાખ્યાયિત ઘાત બહુપદી તરીકે આપણે એને ઓળખીશું ત્યાર પછી ઉદાહરણ નંબર આઠ જુઓ ઓગણીસના છેદમાં બે છે આ પણ એક અચળ સંખ્યા છે એટલે અચળ બહુપદી છે જેને આપણે કહીશું શૂન્ય ઘાત બહુપદી ઉદાહરણ નંબર નવ પંદરના છેદમાં બે એક્સનો વર્ગ ઓછા સાત દ્વિત્યાંશ એક્સ ઓછા વર્ગમુણમાં પાંચ છેદમાં ત્રણ તો આ બહુપદીની અંદર એક્સનો મહત્તમ ઘાતાંક બે છે એટલે દ્વિઘાત બહુપદી થશે એનો પ્રકાર ઉદાહરણ નંબર દસ જુઓ સાત એક્સ ઓછા ત્રણ ઓ તો સાત એક્સ ઓછા ત્રણમાં ચલ એક્સનો મહત્તમ ઘાતાંક એક છે એટલે સુરેખ બહુપદી થશે પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ બે નીચે આપેલ જોડીઓનો અભ્યાસ કરી નક્કી કરો કે કઈ અભિવ્યક્તિ બહુપદી નથી અને કેમ તો તમે અહીંયા જોઈ શકશો કે તમને જે ઉદાહરણ નંબર એકમાં પહેલી બહુપદી તમે જુઓ અત્યારે આપણે પદાવલી જ કહીશું અને પછી આપણે એ અભિવ્યક્તિ બહુપદી છે કે નહીં એ નક્કી કરીશું તો ટુ એક્સ વત્તા એક જ્યારે બીજામાં તમે જુઓ બેના છેદમાં એક્સ વત્તા એક હવે જો બેના છેદમાં એક્સ છે જો આ એક્સને આપણે હંસમાં લઈ જ એક્સનો ઓછા એક ઘાત થશે તો આપણે જોઈ ગયા કે બહુપદીનો ઘાતાક પૂર્ણાંક હોવો જોઈએ ઋણ ન હોય તેવો પૂર્ણાંક તો અહીંયા બેના છેદમાં એક્સ હોવાથી આ બહુપદી છે આ અભિવ્યક્તિ બહુપદી છે પણ જે બાજુમાં જે લખેલું છે બેના છેદમાં એક્સ વત્તા એક એ બહુપદી નથી ઉદાહરણ નંબર બેમાં જુઓ તમને બે પદાવલીઓ આપેલી છે એ અભિવ્યક્તિ તમને આપેલી છે પહેલાંમાં તમે જોશો એક્સનો ઓછા ત્રણ ઘાત વત્તા બે એક્સનો વર્ગ ઓછા સાત તો અહીંયા એક્સનો ગાતાંક ઓછા ત્રણ છે તો ઓછા ત્રણ એ ઋણ ઘાત છે માટે આ અભિવ્યક્તિ બહુપદી નથી જ્યારે બીજામાં જુઓ એક્સનો ત્રણ ઘાત વત્તા બે એક્સનો વર્ગ ઓછા સાત તો આ જે અભિવ્યક્તિ તમને આપેલી છે એમાં એક્સનો મહત્તમ ઘાતાંક ત્રણ છે અને એક્સના ચલ એક્સના ઘાતાંકો અનૃણપૂર્ણાંક હોવાથી આ અભિવ્યક્તિ બહુપદી છે ઉદાહરણ નંબર ત્રણ જુઓ વર્ગમૂળમાં ત્રણ એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ વત્તા સાત તો અહીંયા વર્ગમૂળમાં ત્રણ એ અચળ સંખ્યા છે એક્સનો મહત્તમ ઘાતાંક બે છે અહીંયા એક્સનો ઘાતાંક એક છે તો આ અભિવ્યક્તિ છે એ પણ બહુપદી છે ત્યાર પછી બીજી અભિવ્યક્તિ જુઓ વર્ગમૂળની અંદર ત્રણ એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ વત્તા સાત હવે આ અભિવ્યક્તિની અંદર તમે જોશો તો ત્રણ એક્સનો વર્ગ એ વર્ગમૂળની અંદર છે હવે ત્રણ એક્સનો વર્ગ જો આપણે એનું સાદુ રૂપ આપીએ તો ત્રણ એક્સનો વર્ગ છે તો આખા કાંશનો એક દ્વિત્યાંશ વર્ગમૂળ હોવાથી આખા કાંશનો એક દ્વિત્યાંશ ઘાત થશે એટલે ત્રણનું વર્ગમૂળ રહેશે તો એક્સના વર્ગનો એક દ્વિત્યાંશ ઘાત તો ગતાંકોના નિયમનો ઉપયોગ કરશો તો બે ગુણ્યા એક દ્વિત્યાંશ એટલે એક્સનો ગતાંક એક આવશે એટલે અહીંયા એક્સનો વર્ગ જે છે એ વર્ગમૂળમાંથી બહાર નીકળશે એટલે તમને મળશે એક્સ તો અહીંયા પણ એક્સનો એક ઘાત છે આમાં પણ એક્સનો એક ઘાથ થશે એટલે આ અભિવ્યક્તિ પણ બહુપદી છે ચોથું ઉદાહરણ જુઓ એક્સ વત્તા પાંચ એક્સ ઓછા ચાર આ પહેલી અભિવ્યક્તિ છે બંને કંશનું વિસ્તરણ જો કરવામાં આવે તો વિસ્તરણ કરતાં આપણને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ મળશે ત્યાર પછી પાંચમાંથી ચાર બાદ થશે એટલે એક રહેશે અને એનો જ સાથે ચલ આવશે એક્સ એટલે તમને મળશે એક્સનો વર્ગ વધતા એક્સ ત્યાર પછી વધતા પાંચ અને ઓછા ચારનો ગુણા કરતા વધતા ગુણ્યા ઓછા એટલે ઓછા વીસ આવશે એટલે તમને આનું સાદુ રૂપ વિસ્તરણ કરતાં તમને મળશે એક્સનો વર્ગ વધતા એક્સ ઓછા વીસ તો તમે અહીંયા જોઈ શકશો કે આ અભિવ્યક્તિમાં પણ ચલ એક્સનો ઘાતાંક અનઋણપૂર્ણાંક હોવાથી આ અભિવ્યક્તિ બહુપદી છે જ્યારે બીજા ઉદાહરણમાં જુઓ એક્સ વત્તા પાંચ છેદમાં એક્સ ઓછા ચાર હવે છેદમાં આપેલું છે એક્સ ઓછા ચાર એટલે આ અભિવ્યક્તિ જે છે એ બહુપદી નથી પાંચમું ઉદાહરણ જુઓ એમાં બે વર્ગગુણમાં એક્સ છે વર્ગુણમાં એક્સ એટલે એક્સનો એક દ્વિતિયાંશ ઘાત થાય એ અપૂર્ણાંક છે પૂર્ણાંક સંખ્યા નથી માટે આ અભિવ્યક્તિ જે છે એ બહુપદી નથી જ્યારે બીજા ઉદાહરણમાં જુઓ વર્ગુણમાં બે છે એક્સનું વર્ગગુણ નથી વર્ગગુણમાં બે પછી એક્સ છે ને એક્સનો ગતાંક એક છે તો આ અભિવ્યક્તિ જે છે એ બહુપદી છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ ઉદાહરણ દ્વારા એટલું તો ખ્યાલ આવી ગયો કે કઈ અભિવ્યક્તિ બહુપદી છે અને કઈ અભિવ્યક્તિ બહુપદી નથી તો આ ખૂબ જ જરૂરી છે આ પ્રકરણની અંદર તમે બહુપદીને ઓળખતા તમને આવડવું જોઈએ બહુપદી છે કે નથી એ પણ ખબર પડવી જોઈએ અને બહુપદીના પ્રકારો એ પણ તમને ખ્યાલ હોવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું પ્રવૃત્તિ બે પોઈન્ટ ત્રણ એની અંદર તમે જોઈ શકો છો ચાર એક્સનો ત્રણ ઘાત વત્તા નવ એક્સ ઓછા પાંચ એક્સનો વર્ગ વધતા સાતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો તમને જે બહુપદી આપેલી છે એ ત્રિઘાત બહુપદી છે ચાર એક્સનો ત્રણ ઘાત વધતા નવ એક્સ ઓછા પાંચ એક્સનો વર્ગ વધતા સાત તો જે પદમાં ચલ એક્સનો ઘાતાંક મહત્તમ હોય તો તમે અહીંયા જોઈ શકશો કે એનો એક્સનો ઘાત ત્રણ છે તો આપેલ પદાવલીમ બહુપદી છે તો તમે દરેક ચલમાં એક્સનો ઘાતાંક અનૃણપૂર્ણાંક હોવાથી તે બહુપદી છે એટલે એનો જવાબ આવશે હા બહુપદી છે બીજો પ્રશ્ન જુઓ બહુપદીનો ઘાત જણાવો તો તમે અહીંયા જોઈ શકશો આ પ્રથમ પદમાં મહત્તમ ઘાત એક્સનો મહત્તમ ઘાત ત્રણ છે એટલે ત્રિઘાત બહુપદી થશે ત્રણ ઘાત બહુપદીનો ઘાત બરાબર આપણે ત્રણ લખી શકીએ હવે એનો પ્રકારની વાત કરી છે ત્રીજા પ્રશ્નમાં બહુપદીનો પ્રકાર કયો થશે તો તમે જુઓ એક્સનો મહત્તમ ઘાત ત્રણ હોવાથી એને આપણે ત્રિઘાત બહુપદી તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી એક્સના વર્ગનો સહગુણક જુઓ જે પદમાં એક્સનો વર્ગ છે એ આ છે અને એક્સના વર્ગનો સહગુણક અહીંયા ઓછા પાંચ આપેલ છે તો ચિહ્ન સહિત આપણે એનો જવાબ લખવાનો છે એટલે એક્સના વર્ગનો સહગુણક ઓછા પાંચ થશે પ્રશ્ન નંબર પાંચ અગ્રપદ જણાવો તો અગ્રપદ એટલે સૌથી આગળનું જે પદમાં ચલ એક્સનો ઘાતાંક મહત્તમ હોય એ પદને આપણે અગ્રપદ તરીકે ઓળખીએ છીએ તો અહીંયા અગ્રપદ છે ચાર એક્સનો ત્રણ ઘાત ત્યાર પછી બીજો સવાલ જે છે છઠ્ઠો સવાલ અગ્ર સહગુણક જો તો અગ્રપદની અંદર ચલ સાથે જે અચળ સંખ્યા તમને આપેલી હોય તો અગ્રપદની અંદર ચાર એક્સનો ત્રણ ઘાત એ અગ્રપદ છે તો અહીંયા અગ્રસહગુણક ચલ સાથે જે સંખ્યા આપેલી હોય છે એને આપણે અગ્રસહગુણ કહીશ તો આ પદમાં એક્સનો ઘાત મહત્તમ છે અને એનો સાથે અચળ સંખ્યા છે ચાર તો સહગુણક ચાર થશે સાતમા પ્રશ્નમાં એમ કીધું છે ચલ એક્સ બરાબર એક તો બહુપદીની કિંમત આપણે શોધવાની છે જો આ બહુપદીને આપણે પી ઓફ એક્સ તરીકે ધારી દઈએ ધારો કે પી ઓફ એક્સ બરાબર ચાર એક્સનો ત્રણ ઘાત વધતા નવ એક્સ ઓછા પાંચ એક્સનો વર્ગ વધતા સાત તો તમારે અહીંયા એક્સની કિંમત જ્યાં પણ એક્સ છે ત્યાં તમારે એક લખવાનો છે કારણ કે એક્સ બરાબર વન આગળ એની કિંમત શોધવાની છે તો આ રીતે શોધાશે એક્સના બદલે આપણે એક લખીશું પી ઓફ વન બરાબર અહીંયા એક્સનો એક્સના બદલે આપણે એક લખીશું એટલે એકનો ત્રણ ઘાત એટલે એક જ થશે એટલે અહીંયા ચાર લખેલા છે બીજું પદ જુઓ વધતા નવ એક્સ છે તો એક્સની કિંમત એક મુખ્ય નવ ગુણ્યા એક એટલે આપણને નવ મળશે પછી ઓછા પાંચ એક્સનો વર્ગ એટલે એકનો વર્ગ એ પણ એક થશે એટલે ઓછા પાંચ રહેશે અચળપદ વત્તા સાત છે એટલે ચાર વત્તા નવ ઓછા પાંચ વત્તા સાત તમે સરવાળોને કરશો એટલે વીસ ઓછા પાંચ થશે અને એનો જવાબ મળે છે પંદર તો વિદ્યાર્થી મિત્રો એક જ બહુપદી તમને આપી છે ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ છે આપણે જુદા જુદા સાત પ્રશ્નોના જવાબ મેળવી શક્યા બહુપદીઓના શૂન્યો અને તેમના સહગુણકો વચ્ચેનો સંબંધ તો પહેલાં તો આપણે એ સમજવું પડે કે બહુપદીનું શૂન્ય એટલે શું તમને કોઈ પણ ચલમાં બહુપદી તમને આપી હોય ચલ એક્સ હોઈ શકે વાય હોઈ શકે ટી હોઈ શકે એસ હોઈ શકે તો એમાં બહુપદીનું શૂન્ય એટલે શું તેમાં જો પી ઓફ કે બરાબર શૂન્ય પી કે બરાબર શૂન્ય એટલે એક્સ બરાબર આપણે કે લઈએ છે ચલ એક્સની એવી કિંમત કે એ કિંમત આગળ બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય બહુપદીનું શૂન્ય એનો અર્થ એ થાય છે ચલ એક્સની એવી કિંમત કે એ કિંમત આગળ બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય છે જો પી ઓફ કે બરાબર શૂન્ય હોય તો વાસ્તવિક સંખ્યા કેને બહુપદી પીઓપ નું શૂન્ય કહે છે તો આ જે કે છે એક્સની કિંમત કે મૂકતા બહુપદી શૂન્ય થાય છે હોય તો વાસ્તવિક સંખ્યા કે આ એક્સની કિંમત છે અને એને આપણે બહુપદીના શૂન્ય તરીકે ઓળખીએ છીએ એના માટે એક ઉદાહરણ જોઈએ તો તમને ખ્યાલ આવી જશે દાખલા તરીકે એક સુરેખ બહુપદી માટે વિચારીએ બહુપદીનો આપણે પ્રકાર લઈએ છીએ સુરેખ બહુપદી તો સુરેખ બહુપદીનું સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપ છે પી ઓફ એક્સ બરાબર એ એક્સ વત્તા બી એ ઇઝ નોટ ઇક્વલ જો એ બરાબર શૂન્ય લેવામાં આવે તો આ બહુપદીનું અસ્તિત્વ જ ધરાવતી નથી સુરેખ બહુપદી એટલે પી ઓફ એક્સ બરાબર એ એક્સ વત્તા બી અહીંયા એક્સનો ઘાત એક છે એક્સનો ઘાત એક હોવાથી આપણે એને સુરેખ બહુપદી તરીકે ઓળખીએ છીએ જો એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો જો એ બરાબર શૂન્ય લેવામાં આવે તો આ પદ જ આખું નીકળી જશે તો પછી એને સુરેખ બહુપદીનું અસ્તિત્વ રહેતું નથી કે પીઓફ એક્સનું એક શૂન્ય હોય આપણે ધરી લઈએ છે કે આ સુરેખ બહુપદી છે એમાં કે આ બહુપદીનું એક શૂન્ય છે તો તમે જ્યારે એક્સની કિંમત કે મૂકશો એટલે તમે જોયું બહુપદીના શૂન્યની વ્યાખ્યા પી કે બરાબર શૂન્ય થાય છે એટલે પી કે બરાબર શૂન્ય તો પી કે બરાબર તમે અહીંયા જુઓ એક્સ વત્તા બી છે એમાં એક્સની કિંમત આપણે કે લેવાની છે એટલે આપણને શું મળશે એકે વત્તા બી બરાબર શૂન્ય એટલે અહીંયા પીઓપેક્સ બરાબર એક્સ વત્તા બી જે છે એમાં એક્સની કિંમત તમારે કે મૂકવાની છે અને ની કિંમત કે મૂકીએ તો બહુપદીનું મૂલ્ય શું થાય છે શૂન્ય છે એટલે શૂન્ય થઈ જશે એટલે એકે વત્તા બી બરાબર શૂન્ય હવે આ બીને તમે શૂન્ય તરફ લાવો એટલે અહીંયા ઓછા બી થઈ જશે એકે બરાબર માઇનસ બી તો આપણને કેની કિંમત મળે છે કારણ કે અહીંયા એ અને કે ગુણાકારમાં છે જો એ બરાબરની બીજી બાજુએ આવશે તો એ છેદમાં જશે કે બરાબર ઓછા બી છેદમાં એ માટે બહુપદીનું શૂન્ય આપણને આ કે એ બહુપદીનું શૂન્ય છે તો માટે બહુપદીનું શૂન્ય આપણને મળે છે માઇનસ બી છેદમાં એ તો અહીંયા ઓછા છે અને બી શું છે તમે જોઈ શકશો આપણને સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આપેલું છે પી ઓફ એક્સ બરાબર એ એક્સ વત્તા બી તો આ બી શું છે અચળપદ છે એટલે ઓછા અચળ અચળપદ હવે છેદમાં એ છે તો એ શું છે તમે જોઈ શકો છો અગ્રપદ છે એ એક્સ કોનો સહગુણક છે એક્સનો સહગુણક એટલે છેદમાં લખાશે એક્સનો સહગુણક અને આપણે એમ કહી શકીએ બહુપદીનું શૂન્ય તમને મળે છે અને એનો સહગુણકો સાથેનો સંબંધ તો તમને શૂન્ય મળે છે ઓછા બીના છેદમાં એ અને એના સહગુણકો સાથે શું સંબંધ છે એ બરાબર કરીને લખેલું છે ઓછા કૌશમાં અચળપદ છેદમાં એક્સનો સહગુણક આ રીતે આપણે સુરેખ બહુપદીને વર્ણવી શકીએ બીજું ઉદાહરણ જોઈએ દ્વિઘાત બહુપદી માટે બીજો પ્રકાર છે દ્વિઘાત બહુપદી તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે પી ઓફ એક્સ બરાબર એ એક્સનો વર્ગ વધતા બી એક્સ વત્તા એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો જો એ બરાબર શૂન્ય લેવામાં આવે તો આ પદ જ નીકળી જશે દ્વિઘાત બહુપદીનું અસ્તિત્વ ધરાવતું નથી જો એ શૂન્ય થઈ જાય તો દ્વિઘાત બહુપદી એ તો સુરેખ બહુપદી થઈ જશે માટે દ્વિઘાત બહુપદીનું જો અસ્તિત્વ ધરાવે તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આ આવશ્યક શરત છે એના બે શૂન્યો છે કારણ કે તમે જોઈ શકશો દ્વિઘાત બહુપદીમાં અગ્રપદ છે એ એક્સનો વર્ક અને એમાં ચલ એક્સનો મહત્તમ ઘાતાંક બે હોવાથી એના બે શૂન્યો મળે છે આલ્ફા અને બીટા આપણે એને નામ આપીએ શૂન્ય એટલે એક્સની કિંમત જ છે તો એને નામ આપી દે બે શૂન્ય મળે છે એક શૂન્યને આલ્ફા કહીએ અને બીજા શૂન્યને બીટા કહીએ તો એક્સ ઓછા આલ્ફા અને એક્સ ઓછા બીટા એ બહુપદી પી ઓફ એક્સના હોયવું થાય એટલે તમને બે શૂન્ય મળે છે દ્વિઘાત બહુપદી છે એના બે શૂન્ય આલ્ફા અને બીટા છે તો એક્સ ઓછા એ અને એક્સ ઓછા બી એ પી ઓફ એક્સના અવયવ થશે શૂન્યનું ચિહ્ન તમે જુઓ આલ્ફા ને બીટા બંનેના ચિહ્ન ધન છે જ્યારે અવયવ હોય ત્યારે આલ્ફાનું ચિહ્ન અહીંયા બદલાઈ જાય છે માઇનસ આલ્ફા થાય છે અહીંયા બીટા છે તો અહીંયા માઇનસ બીટા થાય છે તો એક્સ ઓછા આલ્ફા અને એક્સ ઓછા બીટા એ પી ઓફ એક્સના અવયવો થાય હવે આપણે જોઈએ દ્વિઘાત બહુપદી આપણે લખીશું એ એક્સનો વર્ક બી એક્સ સી બરાબર કે કોઈપણ પણ છે કે હવે એના શૂન્યો જે તમને અહીંયા અવયવો આપેલા છે એક્સ ઓછા આલ્ફા અને એક્સ ઓછા બીટા આ બે એના અવયવો થશે તો બહુપદી બરાબર આપણે લખવું હોય તો કોઈ અચળાંક છે કે કંશમાં એક્સ ઓછા આલ્ફા એક્સ ઓછા બીટા હવે એનું સાદું રૂપ આપીએ બરાબર કે કૌશમાં એક્સ ગુણ્યા એક્સ થશે એટલે એક્સનો વર્ગ આવી ગયો ત્યાર પછી માઇનસ આલ્ફા માઇનસ બીટા એમાંથી માઇનસ સાઇન કોમન લઈ ગયો તો કૌશમાં રહેશે આલ્ફા બીટા એની સાથે ચલ એક્સ આવશે એટલે કંસમાં આલ્ફા વધતા બીટા એક્સ થશે ત્યાર પછી આ અચળપદ ઓછા આલ્ફા અને અહીંયા અચળપદ છે ઓછા બીટા આ બંનેનો ગુણાકાર થશે ઓછા ગુણ્યા ઓછા તો એ થશે અને આલ્ફા અને બીટાનો ગુણાકાર પ્લસ કરીને આપણે અહીંયા આલ્ફા બીટા લખીએ છીએ એટલે આપણી પાસે જે પદ આવશે કે કંસમાં એક્સનો વર્ગ ઓછા કંસમાં આલ્ફા પ્લસ બીટા એક્સ આલ્ફા બીટા હવે કે વડે એનો ગુણાકાર કરો આખા ત્રણે ત્રણ પદનો કે વડે ગુણાકાર કરો તો એના પછીનું પદ આ રીતે મળશે બરાબર કે એક્સનો વર્ગ ઓછા કે આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા કે આલ્ફા બીટા બંને બાજુઓના પદોની સરખામણી કરો પ્રથમ પદ સાથે પ્રથમ પદની સરખામણી મધ્યમ પદ સાથે મધ્યમ પદની સરખામણી અને ત્રીજા પદ સાથે અંતિમ પદ સાથે અંતિમ પદની સરખામણી હવે એના સહગુણકોને આપણે સરખામણા છે તો અહીંયા તમે જોઈ શકશો સહગુણક એ છે ને અહીંયા આવશે એક્સના વર્ગનો સહગુણક કે થશે એટલે એ બરાબર કે હવે એક્સના સહગુણક સરખાવો બંને બાજુ એક્સના સ અહીંયા સહગુણક બી છે જ્યારે અહીંયા બરાબરની બીજી બાજુએ એક્સનો સહગુણક છે ઓછા કે ચિહ્ન સહિત કંશમાં આલ્ફાવત્તા બીટા એટલે આપણને મળશે બી બરાબર ઓછા કે કંસમાં આલ્ફાવત્તા બીટા અચળપદ સી અને અહીંયા પણ અચળપદ છે બરાબરની બીજી બાજુએ કે આલ્ફાબીટા તો સી બરાબર કે આલ્ફા બીટા હવે આપણે જોઈએ આલ્ફાવત્તા બીટા બરાબર તો તમારી પાસે જે પદ છે આલ્ફાવત્તા બીટા તો આલ્ફાવત્તા બીટા બરાબર શું થશે બીના છેદમાં ઓછા કે થશે બીના છેદમાં આ પદ પરથી જો આપણે એનું સાદુરૂપ આપીએ તો બીના છેદમાં ઓછા કે થશે હવે અંશમાં ધનપદ છેદમાં ઋણપદ છે એટલે આખું પદસ્થ કેવું થશે ઋણ થશે એટલે બીના છેદમાં કે આવશે કે શું છે કોની કિંમત છે એ બરાબર કે એટલે કેના બદલે આપણે લખીશું એ તો આલ્ફાવત્તા બીટા બે શૂન્યનો સરવાળો છે શૂન્યનો સરવાળો એને કહેવાય છે આલ્ફા વત્તા બીટા અને એ પદ જે મળે છે ઓછા બીના છેદમાં એ હવે એનો સગુણકો સાથેનો સંબંધ જુઓ ઓછા બી તમે બહુપદીમાં જોશો એના પ્રમાણિત સ્વરૂપમાં તો બી ક્યાં આવે છે એક્સનો સગુણક છે તો ઓછાનો ચિહ્ન રવા દોન બીના બદલે આપણે લખવાનું છે એક્સનો સગુણક છે હવે છેદમાં જુઓ એ છે તો બહુપદીના પ્રમાણિત સ્વરૂપની અંદર એ ક્યાં આવશે અગ્રપદમાં અને એક્સના વર્ગનો સહગુણક એ હોવાથી અહીંયા લખીશું આપણે એક્સના વર્ગનો સહગુણક તો આ રીતે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે શોધી શકીએ તો આ શૂન્યનો સરવાળો થયો હવે શૂન્યનો ગુણાકાર તો તમને આ ત્રીજા પદમાંથી મળશે સી બરાબર કે આલ્ફાબીટા છે હવે તમે કેને સી તરફ લઈ જાઓ તો અહીંયા અંશમાં છે તો સી તરફ લઈ જશો એટલે છેદમાં આવશે એટલે આલ્ફા બીટા બરાબર સીના છેદમાં કે થશે પણ કે બરાબર એ છે તમને આપેલું જ છે એટલે કેની કિંમત તમારે એ મુકતા આપણને મળશે શૂન્યોનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર સીના છેદમાં એ સી શું છે તમે બહુપદીના પ્રમાણિક સ્વરૂપમાં જુઓ સી એ અચળપદ છે અને છેદમાં એ છે એક્સના વર્ગનો સહગુણક છે તો આ રીતે આપણે બહુપદીના શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ લખી શકીએ હવે આવશે ત્રિઘાત બહુપદી તેનું પ્રમાણિત સ્વરૂપ છે પી ઓફ એક્સ બરાબર એ એક્સનો ત્રણ ઘાત વધતા બી એક્સનો વર્ક વધતા સી એક્સ વધતા ડી એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો તમે અહીંયા જોઈ શકો છો એ એક્સનો ત્રણ ઘાત છે તો આ પદમાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ જો એ ઇક્વલ ટુ ઝીરો લેવામાં આવે તો ત્રિઘાત બહુપદીનું અસ્તિત્વ રહેતું નથી એ દ્વિઘાત બહુપદી થઈ જશે હવે ત્રિઘાત બહુપદી ક્યારે અસ્તિત્વ ધરાવે એનો સગુણક જે છે એક્સના ત્રણ ઘાતનો એ નોટ ઇક્વલ ટુ ઝીરો હોવો જોઈએ એટલે અહીંયા કન્ડિશન છે એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો જ આપણે એને ત્રિઘાત બહુપદી કહી શકીએ ના શૂન્યો હવે ત્રિઘાત બહુપદી હોવાથી જે રીતે આપણે જોઈએ દ્વિઘાત બહુપદીમાં બે શૂન્યો છે આલ્ફા અને બીટા એ જ પ્રમાણે ત્રિઘાત બહુપદીમાં ત્રણ શૂન્યો છે આલ્ફા બીટા અને ગેમા હોય તો તમે અહીંયા જોઈ શકશો જે રીતે દ્વિઘાત બહુપદીની અંદર આપણે જોયું કે બે શૂન્યો હોય આલ્ફા બીટા તો આપણે એના અવયવ થાય છે એક્સ માઇનસ આલ્ફા અને એક્સ માઇનસ બીટા એ બહુપદીના અવયવ છે અહીંયા ત્રણ શૂન્યો છે આલ્ફા બીટા અને ગેમા તો બહુપદીના અવયવોમાં એક્સ ઓછા આલ્ફા એક્સ ઓછા બીટા અને એક્સ ઓછા ગેમા એ પી ઓફ એક્સના અવયવો થશે જો એક્સ માઇનસ આલ્ફા એક્સ માઇનસ બીટા અને એક્સ માઇનસ જો એ બહુપદી પીઓપ એક્સના ઓયો હોય તો બહુપદી બરાબર આપણે આ રીતે લખી શકીએ છીએ ત્રિઘાત બહુપદી એનું પ્રમાણિત સ્વરૂપ આપણે લખીશું એ એક્સનો ત્રણ ઘાત વધતા બી એક્સનો વર્ગ વધતા સી એક્સ વધતા ડી તેના બરાબર આવશે અચણાંક છે કે કૌશમાં આવશે એક્સ માઇનસ આલ્ફા એક્સ માઇનસ બીટા એક્સ માઇનસ બરાબર કે હવેનું સાદુરૂપ આપીશું તો તમે જુઓ ત્રણે ત્રણ જગ્યા એક્સનો ગુણાકાર કરશો એક્સ એક્સ અને એક્સ તો એક્સનો ત્રણ ઘા થશે ત્યાર પછી અહીંયા ઓછા આલ્ફા છે ઓછા બીટા છે ઓછા ગેમાં છે તો એનો સરવાળો કરશો ઓછા આલ્ફા ઓછા બીટા અને ઓછા ગેમાં એમાંથી ઓછાનું ચિહ્ન સામાન્ય નીકળશે એટલે બહાર આવશે આલ્ફા વધતા બીટા વધતા ગેમાં અને એની સાથે તમને મળશે સાદુરૂપ આપતા જ્યારે તમે સાદુરૂપ આપશો ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીંયા એક્સનો વર્ગ આવે છે કે એ પદમાં એક્સનો વર્ગ લેશે ત્યાર પછી તમારી પાસે બબ્બે શૂન્યનો ગુણાકાર છે આલ્ફા બીટા બીટા ગેમા અને ગેમા આલ્ફા તો વત્તા કાઉસમાં આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા આલ્ફા એની સાથે સગુણક છે એક્સ અને છેલ્લે ત્રણે ત્રણ શૂન્યનો ગુણાકાર ત્રણ શૂન્ય છે આમાં માઇનસ આલ્ફા માઇનસ બીટા અને માઇનસ ગેમા તો ત્રણ વખત માઇનસ હોય તેનો ગુણાકાર ઋણ આવે છે માઇનસ આલ્ફા બીટા ગેમાં આ ત્રણે ત્રણનો ગુણાકાર છે એટલે એક્સ માઇનસ આલ્ફા એક્સ માઇનસ બીટા અને એક્સ માઇનસ તમે એનું રૂપ આવશો એનું વિસ્તરણ કરશો આ ત્રણે ત્રણ કંસનું તો તમને આ પ્રકારનું સ્વરૂપ જોવા મળશે હવે તમારે કે વડે ગુણાકાર કરવાનો છે તો કે એક્સનો ત્રણ ઘાત પછી ઓછા કે કંસમાં આલ્ફા વધતા બીટા વધતા ગેમાં એક્સનો વર્ગ વધતા કે આલ્ફા બીટા વધતા બીટા ગેમાં વધતાં ગેમાં આલ્ફા કાઉસપુરો બાર એક્સ છે ઓછા કે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા હવે બંને બાજુના પદોની સરખામણી કરો જે રીતે આપણે દ્વિઘાત બહુપદીની અંદર પદોની સરખામણી કરેલી હતી તો પદોની સરખામણી કરતાં એક્સનો ત્રણ ઘાત એની સાથે અહીંયા સગુણક છે એ અને અહીંયા સગુણક છે કે તો એ બરાબર કે થશે એ જ પ્રમાણે એક્સના વર્ગનો સગુણક તમે જુઓ પ્રમાણિત બહુપદીની અંદર બી છે જ્યારે સાદુરૂપ આપતા આપણને એ સહગુણક મળે છે ઓછા કે કૌશમાં આલ્ફા વત્તા બીટા વધતા ગેમાં કૌશ પૂરો ત્યાર પછી તમારે એક્સના સહગુણકને સરખાવણ છે એ તમને મળે છે પ્રમાણિત સ્વરૂપમાં સી અને તમે સાદુરૂપ આપ્યું છે મત સ્વરૂપમાં જુઓ વત્તા કે કૌશમાં છે આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા આલ્ફા એની સાથે સરખામણી કરો એટલે સી બરાબર આવશે કે કૌસમાં આલ્ફા બીટા વધતા બીટા ગેમાં વધતા ગેમાં આલ્ફા એ જ પ્રમાણે અચળપદને સરખો અહીંયા અચળપદ છે ડી અને અહીંયા તમને આપેલું છે સાદરૂપ આપતાં જે અચળપદ મળે છે એમાં ઓછા કે આલ્ફા ગુણ્યા બીટા તો ડી બરાબર આપણને મળશે ઓછા કે આલ્ફા ગુણ્યા બીટા તમે અહીંયા જોઈ શકશો કે તમને જે પદ આપે છે એની અંદર તમે એક્સપ્રેશનમાં જ્યારે તમે સાદુરૂપ આપો છો ત્યારે એક્સનો ત્રણ ગાથ છે પછીનું પદ ઋણ આવે છે પછી ધન આવે છે અને છેલ્લું પદ માઇનસ આવે એટલે એટલે તમારી પાસે આ રીતે ચાલશે કે ઓછા પછી વત્તા પછી ઓછા અને આ રીતે તમે સાદરૂપ તમે યાદ પણ રાખી શકો કયું પદ ઋણ આવશે કયું પદ ધન આવશે એ પણ ખ્યાલ આવી જશે હવે શૂન્યની વાત કરીએ ત્રિઘાત બહુપદીના ત્રણ શૂન્યો છે આલ્ફા બીટા અને ગેમાં તો શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમાં તો આગળ જે આપણે સાદરૂપ આપ્યું છે એમાં તમે જોઈ શકશો કે આ ત્રણે ત્રણ શૂન્યનો સરવાળો છે હવે આ જે ઓછા કે છે એને બી તરફ લઈ જઈએ તો છેદમાં આવશે એટલે બીના છેદમાં ઓછા કે થશે આખું પદ જ ઋણ હશે એટલે ઓછાનું ચિહ્ન બા લખીશું આપણે એટલે બીના છેદમાં કે થશે પણ કેની કિંમત કઈ છે એ બરાબર કે છે એટલે આપણને મળશે શૂન્યનો સરવાળો બરાબર માઇનસ બી છેદમાં એ હવે ઓછાનું ચિહ્ન છે અને બી એ તમે જોઈ શકો છો પ્રમાણિત સ્વરૂપમાં એક્સના વર્ગનો સહગુણક છે એટલે ઓછા એક્સના વર્ગનો સહગુણક છેદમાં એ છે એ કોનો સહગુણક છે એક્સનો ત્રણ ઘાત એટલે એક્સના ત્રણ ઘાતનો સહગુણક આ રીતે આપણે ત્રણેય શૂન્યનો સરવાળો દર્શાવી શકે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ હવે બબ્બે શૂન્યનો ગુણાકાર જોઈએ અને પછી સરવાળો કરીએ તો આલ્ફા બીટા બીટા ગેમા અને ગેમા આલ્ફા તમે જુઓ સી બરાબર કે કૌશમાં છે આલ્ફા બીટા વધતા બીટા ગેમાં વધતા ગેમાં આલ્ફા હવે જો તમે એનું સાદુરૂપ આપો તો આ કેને સી તરફ લઈ આવો કે સી તરફ લઈ જઈશું એટલે આપણને શું મળશે સીના છેદમાં કે મળશે અને કે બરાબર એ છે એટલે સીના છેદમાં એ મળશે એનું ચિહ્ન વધતા જ છે તો તમે જુઓ શૂન્યનો સરવાળો છે એમાં ચિહ્ન ઓછા છે જ્યારે બબ્બે શૂન્યોનો ગુણાકાર કરીને પછી સરવાળો કરીએ છીએ એનું ચિહ્ન વધતા છે એટલે સીના છેદમાં એ આવી ગયું તો સી શું છે એક્સનો સગુણક છે બહુપદીના પ્રામાણિક સ્વરૂપમાં તમારે જોતા જવાનું છે એમાં સી એ એક્સનો સગુણક છે એટલે અહીંયા લખીશું આપણે એક્સનો સગુણક છેદમાં જુઓ એ છે એ કોનો સગુણક છે તો કે એક્સનો ત્રણ ઘાત એનો સગુણક છે એટલે આપણને મળશે પદ એક્સનો સહગુણક છેદમાં એક્સના ત્રણ ઘાતનો સગુણક એ જ પ્રમાણે શૂન્યનો ગુણાકાર તો ત્રણેય શૂન્યનો ગુણાકાર કરો તો આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમાં બરાબર તમે જોશો કે પદ બરાબર શું હતું ડી બરાબર માઇનસ કે આલ્ફાબીટા ગેમાં હવે આ કેને તમારે ડી તરફ લઈ જવાનું છે એટલે ડીના છેદમાં ઓછા કે આવી જશે હવે હંસમાં ધન હોય અને છેદમાં ઋણ હોય તો આખું પદ જ ઋણ થઈ જશે એટલે ઓછા ડીના છેદમાં કે થશે હવે ઓછા ડીના છેદમાં કે કેની કિંમત એ છે એટલે ઓછા ડીના છેદમાં એ થશે ઓછા ડી શું છે તો અહીંયા એ પ્રમાણિત બહુપદીમાં અચળપદ છે એટલે ઓછાનું ચિહ્ન ઓછા પદ છેદમાં એ તમે જુઓ એ ના ત્રણ ઘાતનો સહગુણક છે એટલે એક્સનો ત્રણ ઘાતનો સહગુણ દરેકના છેદમાં તમે જુઓ શૂન્યનો સરવાળો હોય બંબે શૂન્યનો ગુણાકાર કરી સરવાળો કરી અથવા ત્રણે ત્રણ શૂન્યનો ગુણાકાર છેદમાં દરેકમાં એ સરખું રહે છે એક્સના ત્રણ ઘાતનો સહગુણક છે તો તમે આ રીતે યાદ રાખી શકો છો પહેલાં પદમાં તમે જુઓ શૂન્યનો સરવાળો છે ત્યાં ઓછાનો ચિહ્ન છે ત્યાર પછી બબ્બે શૂન્યનો ગુણાકાર અને એનો સરવાળો કરીએ તો વધતાનું ચિહ્ન છે અને ત્રણે ત્રણ શૂન્યનો ગુણાકાર કરીએ ત્યારે એનું ચિહ્ન ઓછા છે એટલે ઓછા વત્તા ઓછા તો આ રીતે પણ તમે યાદ રાખી શકો આ ત્રિઘાત બહુપદીના શૂન્યો છે એ તમને એક માર્કના પ્રશ્નની અંદર આ કામ આવી શકે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ એના પર આધારિત પ્રશ્ન પૂછી શકાય તો એક માર્કમાં તમે લખી શકો આના પર કોઈ દાખલાઓ તમને પૂછાશે નહીં ચેપ્ટરની અંદર આપણે કહેવામાં આવ્યું છે કે બહુપદીમાં ત્રિઘાત બહુપદીના શૂન્યો એના દાખલાને પરીક્ષાના મુદ્દો બનાવો નહીં એ છેલ્લા સ્વાધ્યાયની અંદર આપેલું છે તો એ જે છે એ પરીક્ષા માટે પૂછાશે નહીં પણ જે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે જે સૂત્રના રૂપમાં આપેલું છે ભલે દાખલા ન પૂછાય પણ એના પર એક માર્કનો પ્રશ્ન આ સૂત્રના રૂપમાં પૂછી શકાય તો વિદ્યાર્થી મિત્રો આપણે એને યાદ રાખીશું અને એક માર્કના પ્રશ્નોમાં આપણે એને તૈયાર પણ કરીશું કે આ વખતે એમસીક્યુ નથી અને એકથી સોળ ટૂંકા પ્રશ્નો છે જે એક એક માર્કના પૂછાય છે તો એક એક માર્કમાં ટેક્સ બુકમાંથી જે તમે સ્વાદેય પહેલાં જે માહિતી આપેલી છે એમાંથી કોઈ પણ પ્રશ્ન આવી શકે એટલે દરેક દરેક બાબતો છે યાદ રાખવાની છે અને એને સમજવાની છે આગળની સ્લાઇડમાં આપણે જોઈશું બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ તો બહુપદીના શૂન્યોનો ભૌમિતિક નિરૂપણ તમને એક સુરેખ બહુપદી આપી છે પી ઓફ એક્સ બરાબર ટુ એક્સ વત્તા ત્રણ એનો આલેખ સુરેખ બહુપદી હોય તેનો આલેખ રેખા મળે છે જે બિંદુઓ ઓછા બે ઓછા એક ક્રમયુક્ત જોડે આપી છે ઓછા બે ઓછા એક અને બીજી ક્રમયુક્ત જો છે બે સાતમાંથી પસાર થાય છે હવે તમે બાજુમાં એનો આલેખ જોઈ શકો છો પી ઓફ એક્સ બરાબર બે એક્સ વધતા ત્રણ આ પી ઓફ એક્સ એટલે વાય અહીંયા ચલ એક્સ જે છે એ ચલની કિંમત આપણે એક્સ એક્સ પર દર્શાવીશું જ્યારે પી ઓફ એક્સ છે એને આપણે વાય કહીશું એટલે વાય બરાબર પી ઓફ એક્સ બરાબર ટુ એક્સ પ્લસ થ્રી તો તમે અહીંયા જે રેખા જુઓ છો સુરેખ બહુપદીનો આલેખ એક રેખા મળે છે તો એ રેખાનું નામ થશે વાય બરાબર ટુ એક્સ પ્લસ થ્રી એના પર જે બિંદુ આપેલા છે તમે ઉપર જોઈ શકો છો આલેખમાં પ્રથમ ચરણની અંદર એના આમ ધન હોય છે એક્સ આમ ધન અને વાય આમ પણ ધન છે તો ક્રમયુક્ત જોડ બે સાત છે ત્યાર પછી બીજી ક્રમયુક્ત જોડ દર્શાવેલી છે તમને અહીંયા આપેલી છે ક્રમયુક્ત જોડ ઓછા બે ઓછા એક તો એ તમે જોઈ શકશો અહીંયા ઓછા બે છે એક્સ અખ્સ પર અને વાય અક્ષમાં ઓછા એક આ છે તો આ બિંદુ થશે હવે જ્યારે તમે એ બે બિંદુમાંથી પસાર થતી રેખા દોરો છો અને આ રેખા એક્સ અખ્સને ક્યાં છેદે છે તમે જુઓ ઓછા એક અને ઓછા બેની વચ્ચેથી પસાર થાય છે ઓછા એક અને ઓછા બેની વચ્ચે એટલે જો જોવા જઈએ તો ઓછા એક પોઈન્ટ પાંચ થાય અને ઓછા એક પોઈન્ટ પાંચ એટલે ઓછા ત્રણ દૃત્યાંશ ઓછા ત્રણ દૃત્યાંશનું સાદુરૂપ તમે આપશો એટલે ઓછા એક પોઈન્ટ પાંચ થશે હવે સમગ્ર એક્સઅક્સ પર વાય આમ શૂન્ય છે જ્યારે સમગ્ર વાય અક્ષ પર એક્સ યામની કિંમત શૂન્ય છે તો તમે એક્સઅક્સ પરનું બિંદુ છે માટે વાય આમ શૂન્ય આવશે એટલે આ બિંદુના યામ ક્રમયુક્ત જોડ ઓછા ત્રણ નૃત્યાંશ શૂન્ય થશે એ જ પ્રમાણે આ રેખા વાયક્સને પણ છેદે છે તો વાયક્સમાં વાયક્સ પરના બિંદુ માટે યામ શૂન્ય છે જ્યારે વાય યામ તમે જુઓ ક્યાંથી પસાર થાય છે વાયક્સમાં ત્રણ આગળથી પસાર થાય છે આ રેખા એટલે એના યામ થશે શૂન્ય ત્રણ તો આ રીતે તમે આલેખમાં અક્ષોના છેદ બિંદુ અક્ષો સાથે જે રેખા અક્ષોને એટલે યામાક્ષો એટલે એક્સઅક્ષ અને અક્ષ એને કયા બિંદુએ છેદે છે એ આપણે દર્શાવીશું હવે રેખા એક્સ અક્ષને તમે જોઈ શકો છો આલેખ પરથી ઓછા ત્રણ નૃત્યાંશ શૂન્યમાં છેદે છે તો આલેખ પરથી આપણે જોઈશું તો જે બહુપદી તમને આપેલી હતી એ સુરેખ બહુપદી હતી પી ઓપ એક્સ બરાબર બે એક્સ વધતા ત્રણ એનું એક શૂન્ય આપણને મળે છે ઓછા ત્રણના છેદમાં બે તો આ રીતે આપણે આલેખ દ્વારા પણ શૂન્યને દર્શાવી શકીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું કે કોઈ પણ બહુપદી આપેલી હોય એનું શૂન્ય મળે છે જ્યારે એનો આલેખ દોરીએ છીએ ત્યારે આપણને એક રેખા મળે છે સો શૂન્ય એટલે જે આલેખ દોરીએ છે રેખા હોય વક્ર હોય તો આ રેખા એક શખ્સને જે બિંદુમાં છેદે એ બહુપદીનું શૂન્ય છે પણ જ્યારે બીજા બિંદુઓ પણ છે બે સાત છે પછી શૂન્ય ત્રણ છે અને ક્રમયુક્ત જોડ ઓછા બે ઓછા એક છે તો આ બધા બિંદુઓ પણ રેખા પર છે તો રેખા પર તો અસંખ્ય બિંદુ આવેલા છે અનંત સુધી વિસ્તરેલી છે અને એના પર તો અસંખ્ય બિંદુ છે રેખા પર આવેલા તમામ બિંદુઓ એને આપણે આ બહુપદીનો ઉકેલ કહીશું સુરેખ બહુપદી છે પી ઓફ એક્સ બરાબર બે એક્સ વત્તા ત્રણ એના ઉકેલમાં રેખા પરના તમામ બિંદુઓ એ એનો ઉકેલ છે હવે આ રેખા એક્સઅસને જે બિંદુમાં છેદે છે એ બિંદુને આપણે એનો એક્સ્યામ એને આપણે બહુપદીનું શૂન્ય કહીશું તો અહીંયા બે પ્રશ્નો ઊભા થાય છે કે શૂન્ય દરેક શૂન્ય એ આ બહુપદીના ઉકેલો છે અને દરેક ઉકેલ એ શું બહુપદીનું શૂન્ય છે તમે આલેખ પરથી સમજી શકો છો કે આ રેખા પર તો અસંખ્ય બિંદુ આવેલા છે આ બધા બિંદુઓમાં ફક્ત એક જ બિંદુ એવું છે જે આ રેખા એક શખ્સને છેદે છે એ એક્સ અક્ષ પર આવેલું બિંદુ છે એના યામ છે યામ છે ઓછા ત્રણ છેદમાં બે અને યામ છે શૂન્ય તો આ એક જ બિંદુ એવું મળે છે જે એક્સ અક્ષ પર આવેલું છે તો આપણે એનું શૂન્યમાં યામને લખીશું કે એના શૂન્ય છે ઓછા ત્રણના છેદમાં બે એટલે આ બે પ્રશ્નો છે એમાં દરેક શૂન્ય એ આ બહુપદીનો ઉકેલ છે તો આ વિધાન સાચું છે પણ દરેક ઉકેલ એ એનો શૂન્ય થશે એ આપણે કહી શકીએ નહીં કારણ કે બધા બિંદુઓ છે એ શૂન્ય નથી જ્યારે જે શૂન્ય છે એ રેખા પર આવેલું છે એટલે એનો ઉકેલ છે તો આ રીતે આ બે પ્રશ્નો ખૂબ જ અગત્યના છે દરેક શૂન્ય એ બહુપદીનો ઉકેલ છે પરંતુ દરેક ઉકેલ એ બહુપદીનો શૂન્ય હોઈ શકે ક્યાં તો ન પણ હોઈ શકે હવે બે પ્રશ્નો ઊભા થાય કાં તો શૂન્ય હોય ક્યાં તો ન પણ હોય એટલે દરેક ઉકેલ એ બહુપદીનો શૂન્ય થતો નથી હા કોઈ એક બની શકે બધા ઉકેલોમાંથી એક શખ્સ પર એ આલેખ એક અક્ષને જ્યાં પણ છેદશે અને એ જે ક્રમયુક્ત જો તમને બિંદુ મળશે તો એનો એક શ્યામ એ શૂન્ય બની શકે એ સિવાયના જે બીજા બિંદુઓ જે આવેલા છે આલેખ ઉપર એ એના ઉકેલો છે દ્વિકાત બહુપાની મારે વિચારીએ તો દ્વિઘાત બહુપદીનું ભૌમિતિક નિરૂપણ આલેખ દ્વારા આપણે દર્શાવીશું તો પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ ઓછા ચાર નો આલેખ ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે તમે જોઈ શકો છો ઉપરની તરફ ખુલ્લો વક્ર છે આ પર્વ છે તો આ વક્ર તમને જુઓ ઉપરની તરફ ખુલ્લો છે નીચેની તરફ આખો વક્ર બંધ છે તો આલેખ એક્સ શખ્સને ઓછા એક શૂન્ય વાંચી દે છે આ બિંદુ છે ઓછા એક શૂન્ય એટલે એના ક્રમયુક્ત જોડ થશે ઓછા એક શૂન્ય ત્યાર પછી એક એક્સઅક્સની બીજી બાજુએ જુઓ ધન દિશા તરફ એ ચારમાંથી પસાર થાય છે એટલે એના આમ થશે ક્રમયુક્ત જોડ ચાર શૂન્ય કારણ કે વાય આમ શૂન્ય હોય છે એક એક્સઅસ પર તો આલેખનું આપણે નામ આપીશું પીઓફ એક્સ છે એક્સના બદલે વાય લખીશું એટલે વાય બરાબર એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ ઓછા ચાર એ આ વક્ર પર તમે દર્શાવેલું છે વાય બરાબર એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ ઓછા ચાર તો આ પર્વલે એનું નામ થશે આલેખ પરથી તમે જોઈ શકશો પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ ઓછા બે શૂન્યો તમને મળે છે કારણ કે આ જે પર્વલે જે છે એક્સ શખ્સને ઓછા એકમાં છેદે છે અને બીજી બાજુ એક શખ્સની ધન દિશામાં એ ચારમાં છેદે છે એટલે એના બે શૂન્યો મળે છે ઓછા એક અને ચાર બાકીના જે બિંદુઓ છે એના ઉકેલો છે જે આલેખ અક્ષને જે બિંદુમાં છેદે છે એ જ એના શૂન્યો છે એક્સની કિંમત એ એના શૂન્ય બને છે બાકીના તમામ બિંદુઓ એ આ બહુપદીના ઉકેલો થશે યાદ રાખો ખૂબ જ જરૂરી છે પી ઓફ એક્સ બરાબર એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી આ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો નો આલેખ જો એ ગ્રેટર ધેન ઝીરો હોય તમે અહીંયા જોઈ શકશો એ ગ્રેટર દેન ઝીરો એટલે અહીંયા જે ઉદાહરણ આપેલું છે એક્સનો વર્ગ એની સાથે જે સહગુણક જે છે એક છે હવે એક છે એટલે શું થશે એ ગ્રેટર ધેન ઝીરો એટલે આ જે ઉદાહરણ જે છે એમાં શરતનું સમાધાન થાય છે એ ગ્રેટર ધેન ઝીરો છે જ તો એ ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે તો આ લેખમાં તમે જોઈ શકશો કે ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે હવે જો એ લેસ દેન શૂન્ય હોય તો નીચેની તરફ ખુલ્લો વક્રે મળે છે તો આ આલેખ આખો બદલાઈ જશે આ રીતે આવશે જે ઉપરની તરફ ખુલ્લો વક્ર છે એ આખું આલેખનું સ્વરૂપ બદલાઈ જાય એ તમે નીચેથી તમે ઉપરની તરફ જુઓ તો નીચેની તરફ ખુલ્લો વક્ર તમને મળશે દ્વિઘાત બહુપદીનું ભૌમિતિક નિરૂપણ તમને બંને રીતે આપેલું છે ઉપરની તરફ ખુલ્લો વક્ર એ ઉદાહરણ નંબર બેમાં બતાવેલું છે અને નીચેની તરફ ખુલ્લો વક્ર એ ઉદાહરણ નંબર એકમાં બતાવ્યો છે તો પહેલાં વિકલ્પ એક વિચારીએ વિદ્યાર્થી મિત્રો આ પાઠ્યપુસ્તકમાં ઉદાહરણની અંદર આ માહિતી આપેલી છે અને એને આપણે બે વિકલ્પોના રૂપમાં સમજીશું તો વિકલ્પ એક જે છે અહીં આલેખ એક શખ્સને બે ભિન્ન બિંદુઓ એ અને એડેસમાં છેદે છે તમે અહીંયા જોઈ શકશો વિકલ્પ એકમાં એક શખ્સને એ અને બીજું બિંદુ છે એડેસ એમાં છેદે છે આ કિસ્સામાં એ અને એડેસ ના શ્યામ એ દ્વિગત બહુપદીના બે શૂન્યો થાય તો અહીંયા આપણે યામ નથી શોધતા કારણ કે બિંદુને નામ આપી દીધું છે એ અને એ ડેસ છે તો એ અને એડેસ એ બે શૂન્ય થશે તમે આકૃતિ બધી ખ્યાલ આવી જાય છે આ આલેખ નીચેની તરફ ખુલ્લો વક્ર છે એટલે કે એ લેસ દેન ઝીરો એક્સને એ બિંદુમાં છેદે છે અને એડેસમાં છેદે છે એટલે એના બે શૂન્યો થયા એ અને એડેસ હવે બીજો વિકલ્પોમાં તમે જોઈ શકશો એ ઉપરની તરફ ખુલ્લો વક્ર છે તો આ આલેખ એક્સ શખ્સને એડેસ અને એમાં છેદે છે તો એડેસ અને એ એના બે શૂન્ય થશે તો આ રીતે આપણે વિકલ્પ બેમાં તમને બે શૂન્ય મળશે એ અને એડેસ તો જુદી જુદી પરિસ્થિતિમાં હવે બીજો વિકલ્પ એમ કહે છે પહેલી આકૃતિમાં આપણે બંને વિકલ્પો જોઈ ગયા બીજા વિકલ્પની અંદર તમે જોશો તો અહીંયા એક જ જગ્યાએ એક્ શખ્સને છેદે છે એ નીચેની તરફ ખુલ્લો વક્ર છે અને બીજી આકૃતિમાં જોઈશું એ ઉપરની તરફ ખુલ્લો વકરા છે એ પણ એક શખ્સને એ બિંદુમાં છેદે છે એટલે આ બંને આલેખમાં એક જ શૂન્ય મળશે જે એક શખ્સને છેદે છે એ છે એટલે એને આપણે એમ કહીશું કે સંપાતિ બને છે સંપાતિ બને છે અને એક જ છેદ બિંદુ એમાં મળે છે આ કિસ્સામાં બિંદુ એનો એક્ શ્યામ એ દ્વિઘાત બહુપદીનું એકમાત્ર શૂન્ય મળે છે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ ગયા કે દ્વિઘાત બહુપદીની અંદર એના શૂન્યો અને એના સહગુણકો સાથેનો સંબંધ તથા એનું ભૌમિતિક નિરૂપણ આપણે આલેખ દ્વારા કેવી રીતે કરી શકીએ છીએ આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે બહુપદીનું શૂન્ય ખબર હોય એને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ખબર હોય અને એનું ભૌમિતિક નિરૂપણ આલેખ દ્વારા કેવી રીતે રજૂ કરી શકાય તો એ આલેખ પરથી તમને સ્પષ્ટ થઈ જાય કે એના શૂન્યો અને ઉકેલો વચ્ચેનો ભેદ તો વિદ્યાર્થી મિત્રો આટલી બાબતો ખાસ યાદ રાખજો જેથી તમને બહુપદીના પ્રકરણની અંદર આગળ વધવામાં ખૂબ જ ઉપયોગી થશે થેન્ક યુ